એટલે કે રોણો તો હજી જાણે કે પોતાને રાણો જ માને છે, પણ જે વ્યક્તિને તેણે જીવથી મારવાનો પ્રયત્ન કર્યો છે તેવા કેસમાં જાણે કે તેને સહેજ પણ શેહ શરમ ન હોય તેમ હસતો દેખાય છે। જોઈ લો આ ચહેરો, ચહેરા પર સહેજ પણ પસ્તાવો નથી કે ના તો હત્યાના પ્રયાસની જે કલમો લાગી છે તેનો ડર। મિત્રો, દેવાય ખવડના વકીલે અત્યારે સૌથી મોટો ખુલાસો કર્યો છે। જે આ મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, તો ચાલો મિત્રો જોઈએ દેવાય ખવડના વકીલ શું બોલી રહ્યા છે દેવાય ખવડ વિશે, તેમજ મિત્રો મયુરસિંહ રાણા વિશે। તો જુઓ વિડીયો। વસ્તુ જે સમજવાની છે એ છે કે દેવાયત ભાઈની ધરપકડ નથી થઈ, દેવાયત ભાઈ જાતે હાજર થયા છે। દેવાયત ભાઈએ આગોતરા જામીનની અરજી કરેલી હતી। He has utilized his constitutional rights and he has applied for anticipatory bail. આજે એમની એન્ટિસિપેટરી બેલની સુનાવણી હતી, પર તેઓ શુક્રવારે પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા, એટલે ક્યાંય નાસ્તા ભાગતા હતા નહીં, એ કોઈ પ્રકારના ભગેડું છે નહીં। એ ગુજરાત રાજ્યના ખૂબ જ પ્રતિષ્ઠિત લોક સાહિત્યકાર છે। આજરોજ પોલીસે એમના 5 દિવસની રિમાન્ડની કસ્ટડી માંગી હતી, જેમાંથી દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે દેવાયતભાઈ ખવડને 2 દાડા રિમાન્ડ મંજૂર કરેલા છે। અને અમારી દલીલ નામદાર કોર્ટ સમક્ષ એ હતી કે પ્રથમ દ્રષ્ટિએ રૂપે FIR વાંચતા આની અંદર ક્યારે પણ 307નો ઉમેરો થાય નહીં, દેર આર કેટેના ઓફ જજમેન્ટ્સ બાય ધી ઓનરેબલ એપેક્સ કોર્ટ, એના પર અમે ભરોસો રાખ્યો, એના પર અમે રિલાય કર્યું, એ નામદાર કોર્ટને અમે બતાવવાનો પ્રયત્ન કર્યો કઈ રીતે FIRની અંદર વાતો ગોળ ગોળ ફરાવવામાં આવી છે, હકીકતો સંતાડવામાં આવી છે, તેના અમે પુરાવા આપ્યા નામદાર કોર્ટને। અને સંપૂર્ણ દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે પોલીસની જે 5 દાડાની રિમાન્ડ માંગવાની અરજી હતી તેના અનુસંધાને દેવાયતભાઈ ખવડના 2 દાડાના રિમાન્ડ મંજૂર કરેલ છે। બનાવના અંગેના સવાલો એવા છે કે જે CCTV ફૂટેજના આધારિત આ FIR દાખલ કરવામાં આવી છે, એ CCTV ફૂટેજની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે કોક ભાઈ દંડા કે લોખંડનો હોય કે લાકડાનો હોય એવા કોક દંડા વડે પગના ભાગે મારવાનો પ્રયત્ન કરે છે। અને અમારી નામદાર કોર્ટ સમક્ષ એવી પણ રજૂઆત હતી કે મર્ડર શોટ હોય તો 307નો પોલીસ ઉમેરો કરી શકે, શું જે કમ્પ્લેનન્ટ છે એ હોસ્પિટલમાં ગયા પછી કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા હતા, શું એ સરકારી હોસ્પિટલમાં હતા, MLC શું કહે છે, સર્ટિફિકેટ મેડિકલ જે છે એની અંદર કયા પ્રકારની ઇન્જરી બતાવવામાં આવી છે, વસ્તુઓનું દ્રષ્ટિકોણ કર્યા પછી શું પોલીસે 307 ઉમેરી છે, એ અમારો મુખ્યત્વ રૂપે નામદાર કોર્ટને બતાવવાનો। હકીકત એવી છે, એ જ વસ્તુ મેં આપણે પહેલાં કહેવાનો પ્રયત્ન કર્યો કે હકીકત એવી છે કે એક વ્યક્તિ અને બીજા ફરિયાદી કોઈક સોશિયલ મીડિયા પર ચાલતી એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામમાં કંઈક લાઇવ જોડાઈને અનકોન્સ્ટિટ્યુશનલ અને અનપાર્લામેન્ટરી લેંગ્વેજનો ઉપયોગ એમના માટે કરતા હતા, એમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, અને ઘણી બધી અનકોન્સ્ટિટ્યુશનલ અને અનપાર્લામેન્ટરી લેંગ્વેજમાં એમના બારામાં નિવેદન આપવામાં આવ્યું છે, તે વસ્તુની જાણ અમે કોર્ટને દોરી, જેની ઓલરેડી ગુજરાત હાઈકોર્ટની અંદર અમે પિટિશન કરેલી હતી, એનો એક થર્ડ પાર્ટી વ્યક્તિ હતી।